અરવલ્લી મોડાસાના મેઠાસણમાં યુરિયા ખાતરની તંગી સર્જાય છે ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈન લગાવી હતી ખેડૂતોને જરૂરિયાતની સામે ઓછું ખાતર મળતા ખેડૂતો ખાતર લેવા લાઇનો લગાવી રહ્યા છે એક તરફ કોરોનાને લઈને તંત્ર કોઈને ટોળે વળવાની ના પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે અહીં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને અહીં કોઈ જ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળતું અને ખેડૂતો ભીડમાં જોવા મળી રહ્યા છે ગ્રામ્ય પંથકમાં આ પ્રકારના દ્રશ્યો કોરોનાને આમંત્રણ સમાન સાબિત થઈ રહ્યા છે તો યુરિયા ખાતરની અછત સર્જાય છે અરવલ્લીના મોડાસાના મેઠાસણમાં યુરિયા ખાતરની અછત સર્જાય છે અને જેને લઈને ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી છે કોરોના કાળમાં સરકાર એક તરફ મેળવડા અને ટોળે વળવાની મનાઈ ફરમાવી રહી છે ત્યારે ખેડૂતો ખાતરની અછતને લઈને ટોળે વળ્યા છે

સેવા મંડળીઓ આગળ ખાતાની દુકાનો આગળ યુરિયા ખાતાની માંગ સાથે લાંબી લાઈનો જોવા મળી રહી છે આજે જે વિડીયો સામે આવ્યો છે એ મોડાસા તાલુકાના મેઢાસન ગામ છે અને મેઢાસણ ગામ આગળ જે આ દુકાન છે ત્યાં ખૂબ લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને સરકાર દ્વારા જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે એકસો ચુમ્માલીસ કલમ લાગુ છે જિલ્લામાં તેવા સંજોગોમાં ખેડૂતોની આ લાંબી કતારો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય પંથકમાં

રવી સિઝનમાં હાલ અત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે અને તે જ સમયે યુરિયા ખાતરની અછતને લઈને અનેક જિલ્લાઓમાંથી આ વસ્તુઓ સામે આવી રહી છે અનેક જગ્યાઓ પરથી ખાતર લેવા માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે જો તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણામાંથી આ દ્રશ્યો સામે આવે છે ત્રણેય દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોએ મોટી લાઇનો લગાવી છે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોએ વહેલી સવારથી જ લાઇનમાં ઊભું રહેવું પડે છે રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં ઠંડી પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે અને સતત ત્રીજા દિવસે ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પથરાયેલી જોવા મળી ઘરની બહાર નથી નીકળી રહ્યા અને તાપણા વિના છૂટકો નથી પ્રવાસીઓ પણ નજીવી સંખ્યામાં આવી રહ્યા છે સામાન્ય રીતે આ સિઝનમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે પરંતુ આ વખતે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે માઉન્ટ આબુ સૂનું ભાષે છે તે ઉપરાંત

तो बर्फ में हाथ घुमाई वैसे पूरे लाल पड़ गए हाथ मेरे तो सफेद पड़ गए लाल भी नहीं बहुत ठंड है पूरी बर्फ जमी हुई है घास पे हम वैसे इंदौर से हैं इंदौर में ठंड तो बहुत पड़ती है पर इतनी ठंड नहीं बर्फ अगर नहीं जमी आज तक यूथ कांग्रेस प्रमुख प्रदेश प्रभारी गुजरात में यूथ प्रमुख श्रीनिवास बीसी प्रभारी रघु शर्मा प्रवास श्रीनिवास बीसी अमदावाद एयरपोर्ट पर पहुंचा गुजरात यूथ कांग्रेस प्रमुख कार्यक्रम में रहते हाजिर विश्वनाथ सिंह यूथ प्रमुख पदे पदभार संभागे टीवी के सामने लाएंगे, टीवी के सामने वापस लेना इनको पार्लियामेंट का कोई मतलब नहीं है ये डेमोक्रेसी को खत्म करना है इनका सोच है इतना इन लोग ने कतरे का बात कर रहे हैं पंजाब है हमारा संविधान है हमारा एम एल सब कुछ है तो उनका कम से कम छह हजार पुलिस उनका सुरक्षा अपना होगा पहले ही तय होता है प्रधानमंत्री का रूट चापर में होना भाई रोड होना सारे पहले ही तय होता है जब 2015 में बिना बोले बिना बुलाया चले गए थे बिरयानी खाने तब कोई कतरा नहीं था अभी इनको कतरा आ गया पंजाब में इस तरीके का इनका आईटी सेल है जो इनका व्हाट्सएप यूनिवर्सिटी जो ड्रामा करता है ये ड्रामा बंद करना चाहिए ये ड्रामा जब तक बंद नहीं होगा देश को मजाक बना के रखे पूरा दुनिया में लोग तू तू करे इस तरीके का ड्रामा करना नहीं चाहिए તો જે રીતે યુદ્ધ પ્રમુખ શ્રીનિવાસ બીસીએ જણાવ્યું કે પીએમના કાફલાને લઈ પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોય છે તેમનો રોડમેપ પહેલેથી જ તૈયાર હોય છે પરંતુ આ પ્રકારનું રાજકીય સ્ટન્ટ હતો અને સમગ્ર દેશ તેમને તૂતું મે કરી રહ્યું છે